नमस्कार दर्शक मित्रों, मेट्रो न्यूज गुजरात साथे हूं जय पटेल आपનું સ્વાગત કરું છું। બુલેટિન ની શરૂઆત કરીશું મહાનગરોના ચાર મહત્વના સમાચારોની સાથે, જેની શરૂઆત થશે અમદાવાદથી કે જ્યાં રવિવારના દિવસે પણ વેક્સિનેશનની પ્રક્રિયા ચાલુ રહી હતી। જ્યારે વડોદરામાં રૂપાણી સરકારના 5 વર્ષની ઉજવણી નિમિત્તે નીતિન પટેલની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજવામાં આવ્યો, જ્યારે સુરતમાં ગાદલાની ફેક્ટરીમાં આગની ઘટના બની હતી। તો આ તરફ રાજકોટની વાત કરીએ કે જ્યાં શિક્ષણ બચાવો અભિયાન હેઠળ कांग्रेस द्वारा विरोध प्रदर्शन करवामां आव्यो। હવે સમાચારો વિસ્તારથી જોઈએ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કથિત માટી કૌભાંડમાં બહાર લાવવા માટે કુલપતિ દ્વારા સમગ્ર મામલાની તપાસ સત્યશોધક કમિટીને સોંપવામાં આવી હતી, પરંતુ સત્યશોધક કમિટી જ હવે શંકાના દાયરામાં આવી ગઈ છે। તપાસ સમિતિ દ્વારા 2 જેટલા રિપોર્ટ કુલપતિને સોંપવામાં આવ્યા છે, જે 2 પૈકી 1 રિપોર્ટમાં તાત્કાલિક રજિસ્ટ્રાર જતીન સોનીને બચાવવાની તરફેણ કરવામાં આવી છે, જ્યારે કે તપાસ કમિટીના 1 રિપોર્ટમાં જતીન સોનીને દોષિત ગણવાને બદલે ટેકનિકલ ભૂલ હોવાનું જણાવવામાં આવ્યું છે। તેમાં દોષનો ડોપલો કોન્ટ્રાક્ટર ઉપર ઢોળવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે, જ્યારે કે તપાસ સમિતિના અન્ય 1 રિપોર્ટમાં શારીરિક શિક્ષણ વિભાગના બેદરકાર કર્મચારીઓ ચેતન ત્રિવેદી અને કોન્ટ્રાક્ટર ચંદુલાલ સહિતના લોકો જવાબદાર હોવાનું જણાવવામાં આવ્યું છે। સમગ્ર મામલે કયા પ્રકારના શિક્ષાત્મક પગલાં લેવા તે બાબતે સિન્ડિકેટની બેઠકમાં નક્કી કરવામાં આવશે। થી સહી કરેલી હોય અને એ દિવસે ડોક્ટર ભાવિનભાઈ કોઠારી ન હતા, એટલે હું એ રિપોર્ટમાં મેં સહી નથી કરી, મેં એમાં અસંમતિ દર્શાવી છે, એટલે મેં એક અલગથી કુલપતિશ્રીને સંબોધી અને મારો એક રિપોર્ટ સમગ્ર શાસી વિભાગના જે જવાબદાર લોકો હતા એના નિવેદનો લઈ અને એના અંદર વિસ્તૃત જે કાંઈ થયું છે એનો મેં એક રિપોર્ટ કુલપતિશ્રીને રજૂ કર્યો છે। હવે કઈ રીતના પ્રદેશ ભાજપ મહામંત્રી તરીકે રત્નકારજીની વરણી કરવામાં આવી છે। આગામી સપ્તાહે તેઓ ભીખુભાઈ દલસાણિયાના સ્થાને ચાર્જ સંભાળશે, ત્યારે તેઓ ચાર્જ સંભાળતા પહેલા દિલ્હીની મુલાકાત લેશે। દિલ્હી પ્રવાસ દરમિયાન તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરી શકે છે। આ ઉપરાંત ભીખુભાઈ દલસાણિયા સાથે પણ તેઓ બેઠક યોજી શકે છે। ભીખુભાઈ દલસાણિયા છેલ્લા 20 વર્ષથી ભાજપમાં સંગઠન મહામંત્રી તરીકે સેવા આપતા હતા, તેમણે સંજય જોશીનું લીધું હતું સ્થાન। ભીખુભાઈ ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી બન્યા તે પહેલા પોરબંદર ભાજપમાં સંગઠન મંત્રી, જામનગરના સંગઠન મંત્રી અને રાજકોટના સંગઠન મંત્રી તરીકે સેવા આપી ચૂક્યા હતા। ગુજરાત ભાજપમાં સંગઠન મહામંત્રી તરીકે RSSમાંથી કોઈ આગેવાન આવતા હોય છે। આવી જ રીતે ભીખુભાઈ દલસાણિયાની પણ પસંદગી કરવામાં આવી હતી, ત્યારે ભીખુભાઈ મૂળ જામનગર જિલ્લાના વતની અને કડવા પાટીદાર સમાજના આગેવાન છે। એક સાથે 20 વર્ષ સુધી સંગઠન મહામંત્રી પોસ્ટ ઉપર તેમણે સેવા આપી હોય તેવી કદાચ આ પ્રથમ ઘટના છે। હવે ભીખુભાઈ RSSમાં પરત જશે કે ભાજપમાં કોઈ મોટી પોસ્ટ ઉપર જશે તે આવનારો સમય જ કહેશે। કદાચ તેમને ચૂંટણીવાળા કોઈ રાજ્યમાં મહત્વની જવાબદારી પણ મળી શકે તેમ છે। અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ પદેથી રાજીનામું આપવાની જાહેરાત કુંવરજી બાવળિયાએ કરી છે। કેબિનેટ મંત્રીના કારભારને કારણે સમય ન આપી શકતા હોવાથી પ્રમુખપદની જવાબદારીમાંથી મુક્ત થવાની જાહેરાત કુંવરજી બાવળિયાએ કરી છે। વર્ષ 2017થી અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ તરીકે કુંવરજી બાવળિયા ફરજ બજાવે છે। દેશના 17 રાજ્યોમાં કોળી સમાજનું સંગઠન ચાલે છે। ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી તરીકેની અને સાથે 3 પાણી પુરવઠા વિભાગ, પશુપાલન વિભાગ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ, આમ 3 મહત્વના વિભાગોની જવાબદારી પણ મારા શિરે હોવાથી, સાથે સ્થાનિક લોકસેવાના પ્રશ્નો, જુદી જુદી સંસ્થાઓ સાથે જોડાયેલ
એમાં સતત વ્યસ્ત રહેતો હોવાથી રાષ્ટ્રીય સંગઠનમાં જે જવાબદારીપૂર્વક કામ થવું જોઈએ એટલામાં હું પહોંચી વળતો નહીં અને એને જ કારણે મેં અખિલ ભારતીય આ કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની આ જવાબદારીમાંથી હું મુક્ત થવા માગુ છું. આ સંગઠનના એને તરીકે બીજા અન્ય કોઈને જવાબદારી સોંપી હું मुख्यमंत्री बदलावाना होवाथी पांच वर्षनी उजवणी थई रही होय तेवुं विवादित निवेदन प्रदेश कांग्रेस प्रमुख अमित चावड़ा द्वारा आपवामां आव्युं हतुं. कांग्रेस द्वारा आयोजित शिक्षण बचाओ अभियान अंतर्गत देखावो करता समय अमित चावड़ाए आ प्रतिक्रिया आपी हती. त्यारे आ अंगे मुख्यमंत्री विजय रूपाणीए अमित चावड़ा ने नफ्फट गणावी पोतानो प्रतिभाव आप्यो हतो. कीधुं के भीखूभाई लगभग બે દાયકા જેટલા સમય સુધી ભારતીય જનતા પાર્ટીના સંગઠનની ખૂબ ચિંતા કરી છે, સેવા કરી છે, એટલે પાર્ટી પણ એની સેવાઓની ચોક્કસ નોંધ લેવી જોઈએ. અને જ્યારે વિજયભાઈના પાંચ વર્ષની ઉજવણી વારંવાર લોકો કહી રહ્યા છે કે મુખ્યમંત્રી બદલાય છે અને કદાચ આ બદલાવાના ભાગ સ્વરૂપે કદાચ પાંચ વર્ષની ઉજવણી થતી, શાસન તો 25 વર્ષથી ચાલે છે, શું 5 વર્ષમાં જ વિજયભાઈના સમયમાં કામ થયું છે એવી ઉજવણી કરવા માંગો છો? શું આનંદીબેન કે અગાઉ નરેન્દ્રભાઈના વખત કામ નથી થયું એવું સાબિત કરવા માંગો છો કે હવે આપણે વિજયભાઈને ઉજવણી સાથે માન સન્માનથી વિદાય કરવાનો પ્રસંગ છે? એ તો એમની પાર્ટીનો વિષય છે. મારે શું કહેવું, હવે એની ઘડીઓ ઘણાઈ રહી છે અને નફ્ફટ થઈને આવા નિવેદનો કરે છે, કોઈ મતલબ નથી એના. રૂપાણી સરકારના 5 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ગાંધીનગર, સુરત, વડોદરા સહિત કચ્છમાં ઉજવણી કરાઈ હતી. ભાજપ સરકારના 5 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમ યોજાયો હતો. પ્રથમ દિવસે જ્ઞાનશક્તિ દિવસ ઉજવાઈ રહ્યો છે, જેમાં મુખ્યમંત્રીએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો. આ પ્રસંગે ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલ હાજર રહ્યા હતા. સી આર પાટીલનું નિવેદન આપતા કહ્યું કે દરેકના જીવનમાં શિક્ષણનું આગવું મહત્વ હોય છે. સરકાર દ્વારા શિક્ષણનું સ્તર સુધારવામાં આવી રહ્યું છે. રૂપાણી સરકારમાં ખૂબ સારા પરિણામો આવ્યા છે. સરકારને 5 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે ત્યારે સેવા યજ્ઞ રાજ્યમાં લાખો લાભાર્થી, હજારો કાર્યક્રમ, દરેક ક્ષેત્રને આવરી લઈને આજથી શુભારંભ કર્યો છે. કરેલા કામ માટે 9 દિવસ સુધી કાર્યક્રમ કરવો પડે અને એ જ બતાવે છે કે રોજના હજારો કાર્યક્રમ જો એ ગણતરી કરાય તો આ દિન સુધી એ રેકોર્ડ કદાચ ભવિષ્યમાં પણ ન શકે એ પ્રકારનો રેકોર્ડ આજે અથવા આજથી 9 તારીખ સુધી બનવા જઈ રહ્યો છે. એટલા માટે હું આદરણીય મુખ્યમંત્રીશ્રીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. માનનીય વિજયભાઈ રૂપાણી નો આવતીકાલે જન્મદિવસ છે. આપણે બધા એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને શુભેચ્છા પાઠવીએ છીએ. મારે બીજા પણ અભિનંદન આપવા છે. એમની સરકારને 7 ઓગસ્ટે સફળતાના 5 વર્ષ પૂરા થાય છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે રાજ્યમાં લોકહિતના કાર્યક્રમોના માધ્યમથી ઉજવણી થઈ રહી છે, ત્યારે આજે રાજકોટમાં જ્ઞાનશક્તિ દિવસની ઉજવણી થઈ હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી જે પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું તે શાળાનું સીએમ દ્વારા ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ મુખ્યમંત્રીએ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય અને હોસ્ટેલનું ઈ લોકાર્પણ કર્યું હતું. ઈ લોકાર્પણના વર્ચ્યુઅલ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિત અનેક નેતાઓ હાજર રહ્યા હતા. સુશાસન દિવસના કાર્યક્રમો રાખેલા છે. અલગ અલગ દિવસે અલગ અલગ કાર્યક્રમો છે જેની આજથી શરૂઆત થઈ રહી છે. ત્યારે આજે પહેલો દિવસ છે જ્ઞાન શક્તિ દિવસ. આજે આ કાર્યક્રમને અનુસંધાને
રાજકોટમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત જે જે પાઠકશાળા કે જ્યાં સાહેબશ્રી ખુદનું ભણતર થયેલું છે, ખુદ ભણેલા છે, અને રાજકોટમાં જ એવું એક નવા કન્સેપ્ટ સાથે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનું પણ માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીજીએ, આદરણીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકારના જ્યારે 5 વર્ષ પૂર્ણ થતા હોય ત્યારે આ 5 વર્ષની ઉજવણી એ માનો આજે પ્રથમ દિવસ એટલે કે જ્ઞાનશક્તિ દિનના દિવસ નિમિત્તે આજે રાજકોટ શહેરની 19 માં અલગ અલગ ઓરડાનું લોકાર્પણ તેમજ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની પણ આજે લોકાર્પણ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને આજ શાળામાં જેઓએ શિક્ષણ મેળવ્યું છે એવા રાજકોટના જ પનોતા પુત્ર આદરણીય શ્રી વિજયભાઈ, ડેપ્યુટી સીએમ નીતિનભાઈ, શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ અને નવસારીના સાંસદ તેમજ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સી આર પાટીલ સાહેબની ઉપસ્થિતિમાં આજે આ લોકાર્પણ થનાર છે. કોંગ્રેસ દ્વારા શિક્ષણ બચાવને લઈને રાજ્યવ્યાપી વિરોધ કરવામાં આવી રહ્યો હતો, જેના લઈને કોંગ્રેસના કાર્યકરોએ બનાસકાંઠા, રાજકોટ તેમજ કચ્છમાં વિરોધ કર્યો હતો. વિરોધને પગલે પોલીસે કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી હતી. કોંગ્રેસ દ્વારા રાજ્યવ્યાપી વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે ગાંધીનગરમાં પણ કોંગ્રેસના આગેવાનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જો કે વિરોધ પહેલા જ પોલીસે કાર્યકરોની અટકાયત કરી નાખી હતી. કોંગ્રેસ દ્વારા શિક્ષણ નીતિને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. સરકારી શિક્ષણ નીતિના વિરોધમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા, જેમાં ગ્રાન્ટેડ સ્કૂલો શરૂ કરવી, દીકરીઓને સ્કૂલ મોકલવા વિશે નીતિ ઘડવી અને શિષ્યવૃત્તિ સહિતના મુદ્દાઓ સાથે કોંગ્રેસ પક્ષના નેતાઓ દ્વારા પાસપોર્ટ ઓફિસ ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો, જેમાં અમિત ચાવડા, મનીષ દોશી, કોંગ્રેસી ધારાસભ્ય અને એનએસયુઆઈના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં જે કોંગ્રેસી કાર્યકર્તાઓ છે, નેતાઓ છે, તે અહીંયા ઉપસ્થિત રહી અને વિરોધ કરી રહ્યા છે. જે શિક્ષણ બચાવ અભિયાન છે તે અંતર્ગત અત્યારે હાલ વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવી રહ્યું છે. અમિત ચાવડા, મનીષ દોશી સહિતના નેતાઓ છે તેઓ અહીંયા ઉપસ્થિત છે. અમિતભાઈ સાથે વાતચીત કરીશું. અમિતભાઈ, શિક્ષણ બચાવ અભિયાન અંતર્ગત આજે આપ વિરોધ કરી રહ્યા છો, કઈ મુખ્ય નીતિઓનો વિરોધ છે? છેલ્લા 25 વર્ષથી રાજ્યમાં રાજ કરતી ભારતીય જનતા પાર્ટીની સરકારે શિક્ષણનું ખાનગીકરણ કર્યું, શિક્ષણનું વેપારીકરણ કર્યું. એના કારણે આજે ગુજરાતમાં આજ સરકારે 6,000 કરતાં વધારે પ્રાથમિક શાળાઓ બંધ કરી છે. આજે માધ્યમિક હોય, ઉચ્ચતર માધ્યમિક કે હાયર એજ્યુકેશન હોય, તમામ જગ્યાએ મહત્ત્વના પદો પર લાંબા સમયથી ભરતી કરવામાં નથી આવતી. ખાનગીકરણની નીતિને એટલું પ્રોત્સાહન આપવામાં આવ્યું કે આજે ખાનગી શાળા કોલેજો લૂંટ ચલાવી રહી છે. મંદીના માહોલમાં, કોરોનાના સમયમાં વિદ્યાર્થીઓ વાલીઓ પર ફીઝના નામે જે માનસિક ટોર્ચરિંગ થઈ રહ્યું છે અને એનો કોઈ ઉકેલ કરવાને બદલે, રાહત આપવાને બદલે આ સરકાર પોતાની વાહવાહી માટે, પોતાના ઉત્સવો મહોત્સવો માટે પ્રજાના ટેક્સના પૈસાથી તાઇફા કરી રહી છે. તો એવા સંજોગોમાં આજે ગુજરાત કોંગ્રેસ ગુજરાતની પ્રજા વતી આખા ગુજરાતમાં માંગ કરી રહી છે કે શિક્ષણનું ખાનગીકરણ બંધ કરો, શિક્ષણનું વેપારીકરણ બંધ કરો, સ્કૂલ ફીના નામે લૂંટ બંધ કરો. જેટલી પણ પદો ખાલી છે, પ્રાથમિક, માધ્યમિક, હાયર સેકન્ડરી ને ઉચ્ચતર શિક્ષણ, એ તમામ જગ્યાએ ભરતી કરો. અને જે સરકારની જવાબદારી છે શિક્ષણ, એ શિક્ષણની જવાબદારી સરકાર નિભાવે. તો બીજી તરફ શિક્ષણ નીતિના વિરોધમાં કોંગ્રેસ દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગ્રાન્ટેડ સ્કૂલો ફરી ખોલવી, દીકરીઓને શિક્ષણ વધુ ને વધુ પ્રાપ્ત કરાવવું, અલગ અલગ મુદ્દાઓની સાથે કોંગ્રેસ દ્વારા આજે વિરોધ કરવામાં આવી રહ્યો છે. કેમેરા પર્સન જયવીર સિંહ રાઠોડ સાથે આયુષી યાજ્ઞિક, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. રાજકોટમાં શિક્ષણ બચાવો અભિયાન હેઠળ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે એનએસયુઆઈ અને કોંગ્રેસ દ્વારા દેખાવો કરવામાં આવ્યા. વિપક્ષ નેતા પરેશ ધાનાણી સહિત મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો આ પ્રદર્શનમાં જોડાયા હતા. પરેશ ધાનાણી સહિત કોંગ્રેસના કાર્યકરોએ બેનરો સાથે ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કર્યો, તો પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી વિરોધ પ્રદર્શન કરી રહેલા પરેશ ધાનાણી સહિત કોંગી કાર્યકરોની અટકાયત કરી હતી. ભારતીય જનતા પાર્ટીના વીતેલા 25 વર્ષના શાસનમાં ખાસ કરીને રિમોટ કંટ્રોલથી ચાલતી રૂપાણી સાહેબની સરકારે શિક્ષણ ક્ષેત્રને અધોગતિ તરફ ધકેલું છે.
राष्ट्रीय परिप्रेक्ष्य में 33 राज्यों की अंदर गुजरात नु शिक्षण दिन प्रतिदिन पाछल धकेलाता आज 29मा क्रमे पहुंचू छे। सोखड़ा हरिधाम मंदिर परिसर में हाल हरिप्रसाद स्वामीजी अंतिम यात्रा निकली थी, जेमा मोटी संख्या में संतो जोड़ाया था। अंत्येष्टि विधि में आज हजारों हरिभक्त जोड़ाया था। त्यारे स्वामीजी पालखी यात्रा मंदिर परिसर में फेरवामां आवी हती, त्यारे हरिभक्तो चौधार आंसुए रड़ी पड़िया हता। हरिप्रसाद स्वामीना अंतिम दर्शन करवा मुख्यमंत्री विजय रूपाणी आज सोखड़ा मंदिर पहोंच्या अने तेमना दर्शन करी तेओए आरती करी हती। संत जसभाई साहेबे मोटी जाहेरात करी छे। प्रेम स्वरूप स्वामी हरिधाम सोखड़ाना मुख्य गादीपति, त्रण मुख्य संतो सहित 5 आगेवानोने संचालन सौंपवामां आव्युं छे। आ समग्र संचालन प्रेम स्वरूप स्वामीनी आगेवानीमां थशे। अहीं प्रेम स्वरूप स्वामी अने प्रबोध जीवन स्वामी मुख्य संचालक तरीके भूमिका भजवशे, तो त्यागवल्लभ स्वामी योगी डिवाइन संस्थानुं संचालन करशे। सोगड़ामां अक्षर निवासी हरिप्रसाद स्वामीनो दिव्य देह पंचमहाभूतमां विलीन थयो छे। 5 पंडितों द्वारा शास्त्रोक्त विधि साथे तेओनी अंत्येष्टिनी विधि करवामां आवी हती। आ तके मोटी संख्यामां उपस्थित रहेला हरिभक्तोनी आंखो भीनी थई गई हती अने हरिस्वामीना जयघोष साथे वातावरण गूंजी उठ्यु हतु। हरिप्रसाद स्वामीना अंतिम दर्शन करवा मुख्यमंत्री विजय रूपाणी आजे सोखड़ा मंदिर पहोंच्या हता। तेओ हरिप्रसाद स्वामीना अंत्येष्टि विधि में पण हाजर रह्या हता। दर्शन बाद स्वामी की आरती करवामां आवी हती, त्यारे सीएमए जणाव्युं हतुं कि गुजराते खूब मोटा स्वामी ने खोया छे। स्वामी विषे तेमणे जणावता कह्युं कि स्वामी अनेक युवानोनुं मार्गदर्शन कर्युं छे। श्रद्धांजलि आपू छू। गुजराते एक मोटा संत, गुजरात ने मोटी खोट पड़ी छे। मुझे हरिप्रसाद स्वामी समग्र गुजरात में युवानों ने घड़वानू खूब मोटू काम, जेमने धार्मिक राष्ट्रवादी शिस्तबद्ध अने संस्कारी युवानों ने बनावा एक आलेख जगावी थी। लाखों लोगों में परिवर्तन इमने करायवू तू अने गामडे गामडे दूर दूर ना इलाका में लोगों की सेवा माटे संतों ने पण मोकला, साथे संप्रदाय ने અનુયાયીઓને પણ કામમાં લગાડ્યા। ભૂતકાળમાં ગુજરાતમાં જે કાંઈ આપત્તિ આવી ત્યારે ગુજરાતની ચિંતા કરી હતી, શક્ય એટલી મદદ પણ બધી કરી છે। ગુજરાત એસટી ઓફિસર્સ એસોસિએશનના બનાવટી લેટર પેડ ઉપર એસટી નિગમના ચેરમેન અને તંત્ર સામે ગંભીર આક્ષેપો કરવામાં આવતા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। અહીં બનાવટી લેટર પેડનો દુરુપયોગ કરી નિગમ અને સરકારની છબી ખરડાય તેવું કૃત્ય કરવા બદલ એસટી ડેપોમાં જાહેર ખબરના બોર્ડ લગાવવાનું કામ કરતા થલતેજના કોન્ટ્રાક્ટર સામે વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધતા પોલીસે ફરિયાદના આધારે સમગ્ર બનાવ મામલે તપાસ હાથ ધરી છે। મુકેશ ભાઈ પટેલ, જેમનું આખું નામ છે મુકેશભાઈ પાયલલભાઈ પટેલ જે ખરા, એમને આ જે લેટર ખરો એ મીડિયાની એમના જે સોશિયલ મીડિયામાં એસટી એસોસિએશનનું જે ગ્રુપ પ્રેમ વાયરલ કરેલું હતું એવું માલુમ પડ્યું, અને ત્યારબાદ ગઈ 31/7/2021 રોજ અમે આ બાબતે સંજયભાઈ જોશી એ અમારા ગ્રુપ ફરિયાદ આપતા આઈટી એક્ટની કલમ 66C મુજબની ફરિયાદ અમે ગઈકાલે દાખલ કરેલી છે। આમ તો એસીબીનું કામ લાંચિયા અધિકારીઓને પકડવાનું છે, પણ ક્યારેક પોલીસના જવાનો ખૂબ જ સારી અને પ્રશંસનીય કામગીરી પણ કરતા હોય છે। એસીબીમાં અધિકારી સાથે કમાન્ડો તરીકે ફરજ બજાવતા ઘનશ્યામ જાડેજાએ રાજેન્દ્રસિંહ રજપૂતને આપઘાત કરતા બચાવી લીધો હતો, જેથી આ કોન્સ્ટેબલની કામગીરીને એસીબીના અધિકારીઓએ બિરદાવી પીએમ મેડલ ફોર લાઈફ સેવિંગ મેડલ માટે તેઓના માટે રજૂઆત કરવામાં આવી છે।
નર્મદા કેનાલ ઉપર એમણે લોકોનું ટોળું એકઠું થયેલું ત્યાં જોયેલું અને આ લોકો એક ડૂબતા વ્યક્તિનો વિડીયો ઉતારતા હતા. ઘનશ્યામસિંહે આ દ્રશ્ય જોઈ અને તરત જ એમની સૂઝબૂઝ અને સમય સૂચકતા વાપરી અને એમની ગાડીમાંથી પકડ હતું એ પકડ લીધું અને કેનાલ પાસે જે ફેન્સિંગ કરેલું હતું એનો જે તાર હતો એ તાત્કાલિક કાપી અને ત્યાં ઉભેલા જે ટોળું હતું એમાં વ્યક્તિઓની મદદ માંગતા બે વ્યક્તિ તૈયાર થયેલ. એમાં એક વ્યક્તિ જેને તરતા આવડતું હતું એ તાર લઈ અને અંદર કેનાલમાં ઉતરેલ અને ઘનશ્યામસિંહ અને આની સાથે બીજા જે મદદમાં ભાઈ હતા એ બંને તાર પકડી રાખેલ અને જે ડૂબતી વ્યક્તિ હતી એને અમને બચાવી અને બહાર કાઢેલ. પકડેલ વાયર કાપી પછી અંદર હું અને મારી સાથે જે માણસ હતા એની એક બીજા બાર હતા એને કીધું કે એમાંથી કોઈ મદદમાં આવો. એક બે ભાઈ આવ્યા મદદમાં એ અમદાવાદના હતા સાહેબાગના, એક સિસોદિયા દરબાર હતા અને એક શર્મા કરીને હતા. એ બંને જણા આવે, એક જણા ઉપર રહ્યા અને બે જણા અમે અંદર ઉતરેલા. એક અંદર ઉતરેલા હતા હાઉ અને એક વાયર નાખીને હું કાંઠે ઉભેલો. બંને થઈને બહાર કાઢી લીધા પછી લોકોને પ્રાથમિક સારવાર માટે. કોરોનાની ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યા છે. જો ત્રીજી લહેર આવશે તો હવે અમદાવાદીઓ તેનો સામનો કરવા માટે સક્ષમ છે. અમદાવાદીઓમાં બીજી લહેર બાદ એન્ટીબોડીની ટકાવારી વધી ગઈ છે. જોઈએ આ ખાસ અહેવાલ, અમદાવાદીઓનું રક્ષા કવચ. કોરોના જંગ સામે અમદાવાદીઓ સક્ષમ. અમદાવાદીઓની એન્ટીબોડીની વધી ટકાવારી. 81% અમદાવાદના લોકો હર્ટ ઇમ્યુનિટી. એએમસીના હેલ્થ વિભાગનો ખુલાસો. અમદાવાદીઓમાં બીજી લહેર બાદ એન્ટીબોડીની ટકાવારી વધી છે. 81% અમદાવાદના લોકોમાં હર્ડ ઇમ્યુનિટી જોવા મળી છે. એએમસીના હેલ્થ વિભાગે જૂન મહિનામાં કરેલા સીરો સર્વેમાં આ ખુલાસો થયો છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થના ડિરેક્ટર દિલીપ માવડકરે સીરો રિપોર્ટ સ્ટડી કરતા હર્ષની લાગણીઓ વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે રિપોર્ટના પગલે ત્રીજી લહેરથી સંભવિત ખતરામાં અમદાવાદીઓને રાહત મળી શકે છે. વાયરસનો સ્ટ્રેન બદલાતા કોરોનાનો ખતરો યથાવત રહેશે. એએમસી દ્વારા સમયાંતરે સીરો સર્વે કરવામાં આવે છે જેથી ભવિષ્યના ચેપ ફેલાવનારા વ્યાપને જાણી શકાય અને આ ડેટા બહુ જ ઉપયોગી બની રહેશે. જેમાં જાણવા મળ્યું છે કે 81% અમદાવાદના લોકોમાં હર્ડ ઇમ્યુનિટી જોવા મળી છે. દક્ષિણ પશ્ચિમ એન્ટીબોડીનું લેવલ વધારે. 87% વસ્તીમાં કોવિડ એન્ટીબોડી. એએમસીએ 5000 જેટલા લીધા હતા સેમ્પલ. પુરુષોમાં 82% એન્ટીબોડી વિકસી. મહિલાઓમાં 81% એન્ટીબોડી વિકસી. દક્ષિણ અને પશ્ચિમ ઝોનમાં રહેતા અમદાવાદીઓમાં કોરોનાના એન્ટીબોડીનું લેવલ સૌથી વધારે જોવા મળ્યું છે. આ ઝોનમાંથી લેવાયેલા સેમ્પલમાંથી 87% વસ્તીમાં કોવિડ એન્ટીબોડી મળી આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 5000 જેટલા લોકોના સેમ્પલ લીધા હતા અને તેમાંથી એકંદરે 81.63% સીરો પોઝિટિવિટી મળી છે. પુરુષોમાં 1900 સેમ્પલ લેવામાં આવ્યા જેમાંથી 82% એન્ટીબોડી મળી આવ્યા, જ્યારે મહિલાઓના 2100 સેમ્પલમાંથી 81% એન્ટીબોડી મળ્યા છે. જે લોકોએ ક્યારેય કોરોના થયો નથી અથવા તો રસી લીધી નથી તેમની સીરો પોઝિટિવિટી 76.7% છે. તેઓ રિપોર્ટમાં ઉલ્લેખ છે કે જે લોકોને કોરોના થઈ ચૂક્યો છે અને વેક્સિનના બંને ડોઝ લઈ લીધા છે તેમાં સીરો સર્વે પોઝિટિવિટી 97.4% છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. મહાનગરોના તમામ મહત્વના સમાચારો સાથે મેટ્રો ન્યૂઝ ગુજરાતમાં હાલ બસ આટલું જ. દેશ અને દુનિયાના વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને અમારી વેબસાઇટ લોગ ઇન કરવાનું ચૂકશો નહીં, મંતવ્ય ન્યૂઝ.com. નમસ્કાર.